સાબરકાંઠા જિલ્લાના તલોદ પ્રાંતિક તાલુકામાં શાળાઓ મર્જ કરાતા ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો. તલોદ તાલુકાના અદાપુર ગામે શાળા મર્જ થતા મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ શાળા ખાતે એકઠા થયા હતા. જ્યારે વાલીઓ તેમજ બાળકો સાથે મળીને નિર્ણય કર્યો છે કે જો અમારી શાળા મર્જ થશે તો અમે સ્કૂલ નહીં જઈએ તેવો બાળકોએ નિર્ણય કર્યો છે. આ નિર્ણય લઈ વાલીઓએ સૂત્રો બોલી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. સરકાર સામે આક્રોશ વ્યક્ત કાર્ય કરીને જણાવ્યું કે અમારી શાળામાં ધોરણ 6, 7, 8 ભલે મર્જ કરો પણ 1 થી 5 ધોરણમાં નાના બાળકો જતા હોવાથી શાળા ચાલુ રાખવાની માંગ કરી હતી. આ બાબતે ગ્રામજનો ભેગા મળીને જિલ્લા તેમજ તાલુકા વિભાગે રજૂઆત કરી હતી. હવે ન્યાય માટે બાળકોને રસ્તા ઉપર આવવાની નોબત આવી છે ત્યારે બાળકોને પણ સંબંધો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જો શાળા બંધ થશે તો અમે સ્કૂલ નહીં જઈએ. જ્યારે શાળાઓમાં મર્જ થશે તો બાળકોના ભણતર પર માઠી અસર થઈ શકે છે. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. અમારી અદાપુર શાળા છોડીને ક્યાંય બીજે ભણવા જઈએ નહીં. અમે અહીંયા જ પહેલું ધોરણ ભણ્યા છીએ એટલે 1 થી 5 તો ચાલુ રાખવું જોઈએ. ધોરણ સારું રહે સાહેબ, અમારા બારેક જ્યાંનો બહાર નહીં જોઈ, કોઈ અપલું કરે તો ઝઘડો ઘેર લાવે, કોઈ વચમાં નદી આવે, વચમાં કોઈ ઢોર આવે, કોઈ ટોખરા આવે, છોકરાને કોણ જવાબદારી લે? તો અમારે વાંકર સારું રહે શાળા અમારી. એક બાર ગામ ના જોઈએ અમારા બારેક જ્યાંનો પોસ્ટમાં ધોરણ સુધી બારેક વાંય ભણે અમારા શાળામાં અદાપુર. તમારું નામ? નામ શું? જાવેન.